नन्दम्बो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवति सुखदो महश्रेयो मूर्ति जयति सहि नारायनमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्म्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની બધા વાલા ભક્તોને જય સ્વામિનારાયણ ગરડા અંતે પ્રકરણનું ઓગણચાલીસમું વચનામૃત ચાલે છે સંવત અઢારસો છ્યાસીના વધી દસમીને દિવસ ભગવાન શ્રીહરિ દાદા ખાચરના દરબારની અંદર ઉગમને દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન છે પોતાના મુખારવિંદી આગળ દેશ દેશના હરિભક્તો અને સંતોની સભા ભરાઈને બેઠી છે મહારાજે ત્યાં આગળ સર્વ પરમંશ અને હરિભક્તો આગળ એક પ્રશ્ન સ્વયં પૂછ્યો છે કયો પ્રશ્ન ભગવાનની માયા તે કઈ છે મહારાજ સ્વયં એનો ઉત્તર આપે છે અહમ અને મમત્વ શરીરને વિશે અહમ દેહના સંબંધી અને દેહના સંબંધી પદાર્થને વિશે મમત્વ આ મહારાજ છે એ બંધન છે એ માયાને મહારાજ કે નિત્ય ભગવાન પાસે માગવું કે હે પ્રભુ અહમ મમત્વ થકી મારી રક્ષા કરજો તમારી વિશે પ્રીતિ થાજો જે માયાને તર્યા હોય ને તમારી વિશે પ્રીતિવાળા હોય એવા સાધુનો સંગ દેજો અને એવા સાધુમાં હેત અને મમત્વ થજો ત્યાર પછી મહારાજે વાતનો દોર બદલ્યો અને મહારાજ કે ભગવાનના ભગને બે બળ જોઈએ એક કયું બળ આત્મનિષ્ઠાનું બળ આત્મનિષ્ઠાનું પહેલું પગથિયું થયું છે હું શરીરથી જુદો છું આત્મા છું મહારાજે સૌપ્રથમ કારણ બતાવ્યું કે જો આત્મનિષ્ઠાનું બળ ન હોય તો જ્યારે સાધુ સ્વભાવ ઉપર વાત કરે આપણા સ્વભાવ પર ટોકે આપણને ના ગમે એવું કાંઈ કરે અથવા કરાવે કે જે આપણા સ્વભાવને મેચ ના થતું હોય ત્યારે એવા સાધુનો તે સમયે મુક્તાનંદ સ્વામી જેવા સાધુ હોય તો એનો એનો પણ પણ અભાવ અભાવ આવે અને મહારાજ કે જો એને પંચ વિષયમાં એવી પ્રીતિ હોય જબરી અને એ પ્રીતિ જો એવી હોય અને એ વાતનો મુક્તાનંદ સ્વામી નિષેધ કરે બીજા કોઈ નહીં સદગુરુ મુક્તાનંદ સ્વામી નિષેધ કરે જો સાંભળો અને જે દેહાભિમાની હોય આત્મનિષ્ઠા ના હોય અને હોય કેવો દેહાભિમાની અને પંચ વિષયનો અતિશય અભાવ ન થયો હોય તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે ત્યારે તે સંત મોટેરા હોય એનો પણ અભાવ આવે ભગવાનનો પણ અભાવ આવે અને ભગવાનનો તો યથાર્થ નિશ્ચય હોય પણ પંચ વિષયમાં અત્યંત અભાવ ન થઈ ગયો હોય તેને આ શક્તિ હોય એ વિષયનું મુક્તાનંદ સ્વામી જેવા ખંડન કરે તો એનું માથું શસ્ત્રે કરીને મુકાવી દેવો દ્રોહ કરે બોલો આત્મનિષ્ઠાનો અભાવ આટલું કામ કરાવે મુક્તાનંદ સ્વામી જેવા સાધુ હોય એનું પણ માથું કાપવા જીવ તૈયાર થાય જે મુક્તાનંદ સ્વામીની નિત્ય પૂજા કરતો હોય જે મુક્તાનંદ સ્વામીને નિત્ય હાથ જોડતો હોય એ મુક્તાનંદ સ્વામીનું માથું કાપવા માટે જો આત્મનિષ્ઠાનો અભાવ હોય તો તૈયાર થાય એટલે આત્મનિષ્ઠાનું બળ ભગવાનના ભક્તને જોઈએ પછી જે ગઈકાલ આપણે જોયું મહારાજ જે વાત કરે છે કે બીજું પોતાના દેહથી પૃથક આત્મા જાણવો એ આત્મા બ્રાહ્મણ નથી ક્ષત્રિય નથી કણબી નથી દીકરો નથી કોઈનો બાપ નથી કોઈ એની જાત નથી કોઈ એની નાત નથી એવો છે આત્મા સૂર્ય જેવો ને અગ્નિ જેવો તેજસ્વી છે મહારાજ કે ને સૂર્ય જેવો ને અગ્નિ જેવો તેજસ્વી એટલા માટે કયો છે કે એક સમજણ માટે એનું સ્વરૂપ રૂપ છે એટલે નહીં તો મહારાજ કે એ તો હાવ વિલક્ષણ છે એને એની ઉપમા દેવાય એવી નથી પછી મહારાજે એમ કીધું એ આત્મા અનેક યોનીને પામ્યો છે અનેક યોનીને એક નહીં અનેકને જે ગઈકાલ આપણે જોયું હતું વિક્રમસિંહ ખાચરને મહારાજે કીધું તારી મા પૂજી ખંભાતની અંદર છે જા ને આ જઈને જોઈ આવ્યો સાચું થયું હવે આગળ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને એમ કહેવાય છે જે મહારાજ સ્વયં કહે છે જેટલું સમુદ્રનું પાણી છે તેટલું એ જીવ પોતાની માતાનું દૂધ ધાવ્યો છે જેટલું સમુદ્રને વિશે જળ છે એટલું આ જીવ પોતાની માતાનું દૂધ ધાવી ગયો છે બોલો ચાર યોની છે આ પૃથ્વી પર ચાર પ્રકારના જન્મના ડિપાર્ટમેન્ટો છે ચાર અંડજ જ ઉદ્ભિજ અને જરાયુજ અંડજ એટલે ઈંડામાંથી થતા ઈંડામાંથી જે જન્મ થાય છે એને અંડજ કહેવાય ઉદ્ભીજ એટલે જમીનમાંથી થતા વૃક્ષ વેલી આદિ ઉદ્ભીજ છે સ્વેદજ એટલે હિટિંગ ગરમીથી થાતા મસી મચ્છર માખી આ બધું ગરમીથી થાય છે સ્વેદ જ છે અને ચોથું જરાયુજ છે જેની અંદર જરાયુજમાં જન્મેલું બચ્ચું પોતાની માતાને ધાવતું હોય બાકીની ત્રણ જે છે જાતિ એ ત્રણની અંદર કોઈ જગ્યાએ માતાનું દૂધ નથી ઈંડામાંથી જન્મેલું માતાનું દૂધ પીતું નથી ઉદભિદ જમીનમાંથી વૃક્ષ વેલી જે થાય છે એ માતાનું દૂધ પીતા નથી શ્વેદ જ એ પણ માતાનું દૂધ પીતા નથી એક જરાયુ જ અંદર જ માતાનું દૂધ છે માતાનું દૂધ પણ કોઈ બચ્ચું આખી જિંદગી પીતું નથી માતાના દૂધની પણ લિમિટ છે કે જે જગ્યાએ માતાનું દૂધ પીવાનો એને હોય છે અવસરે છ મહિના વરસ દોઢ વર્ષ જે એનો પિરિયડ હશે દરેક જગ્યાએ પણ એનાથી વધારે વિશેષ માતાનું દૂધ કોઈ બચ્ચું પીતું નથી તો ચોર્યાસી લાખ જન્મોની અંદર એકવીસ લાખ જન્મો અંડજના છે એકવીસ લાખ જન્મો ઉદ્ભીજના છે એકવીસ લાખ જન્મો સ્વેદ છે અને એકવીસ લાખ જન્મો જરાયુજના છે આ ચોર્યાસી લાખની યોની થઈ હવે ચોરાસી લાખની આ યોનીઓને વિશે એકવીસ જ લાખ જન્મમાં આ જીવ પોતાની માતાનું દૂધ પીવે છે અને એ પણ મેક્ઝિમમ ગણી નાખો મેક્ઝિમમ દરેક જન્મમાં પીતો હોય તો બે વર્ષ આખી જિંદગી તો પીતો નથી તો કેટલું પી લે દિવસની અંદર કોક બચ્ચું મોટું હોય હાથીનું બચ્ચું હોય જાજુ પીતું હોય પણ કેટલુંક પીવે કોઈ લીટર કે ગેલનમાં એનું માપ તો હશે ને એકવીસ લાખ જન્મોનું માપ કાઢવું હોય તો નીકળે તો ખરું ને પણ શ્રીજી મહારાજ કે આ જીવ પોતાની માતાનું એક સમુદ્ર જેટલું દૂધ ધાવી ગયો છે વિચારો કેટલી વાર ચોરાસી લાખની સાયકલ ફર્યો હશે કેટલા ભાઈ બાપ દીકરા દીકરી પત્ની છોકરા કેટલું કર્યું હશે કેટલું કર્યું હશે મહારાજ આત્મનિષ્ઠાનું બળ એટલા માટે છે કે જો આત્મનિષ્ઠાનું બળ નહીં હોય તો એક દિવસ સત્સંગ ચૂથાઈ જશે ગમે એટલા આપણે સત્સંગમાં બળિયા હોઈશું દેખાતા હોઈશું બળિયા તો નહીં હોઈએ પણ દેખાતા હોઈશું ગમે એટલી સેવા કરતા હોઈશું ગમે એટલું દાન કરતા હોઈશું પરંતુ જો આત્મનિષ્ઠાનું બળ નહીં હોય પોતાને આત્મા છીએ એમ નહીં જાણ્યું હોય ત્યારે વિપરીત પરિસ્થિતિમાં ભગવાન છૂટી જશે સાધુ છૂટી જશે સત્સંગ છૂટી જશે ખોટ જીવને જાશે ભગવાનને સાધુને સત્સંગને કોઈ ખોટ નહીં જાય પણ ખોટ જીવને જાય આત્મનિષ્ઠાનું બળ અતિશે આવું જો વિચારે મહારાજે એટલે તો ભગવાનના ભક્તને વિચાર આપ્યા પ્રથમ પ્રકરણનું ચુમ્માલીસમું વચનામૃત સાંભળો મહારાજ કેવા વિચાર આપે છે આપણને આ વચનામૃત ગ્રંથ એ કેટલો ગજબનો મળ્યો છે આ કોઈ દેહના સંબંધો ખોટા કરી નાખવા માટે નથી પણ દેહના સંબંધોને ખોટા સમજવા માટે છે સમજી રાખવા જોઈએ ગ્રહસ્થ આશ્રમમાં રહેલા પછી પાછું આનું અર્થઘટન કોઈ ઓર કરે કે તો તો ઓહો તો તો મા બાપની સેવાય ના કરવી બરાબર પતિ પત્નીનો કોઈ સંબંધ નહીં ના તમે સંસારમાં છો તમારા કર્તવ્યને નિભાવો જેમ છે એમ કરો પરંતુ બંધનથી નહીં બંધન વિના ખબર હોવી જોઈએ કે આમ જ છે પછી શ્રીજી મહારાજે વાત કરી આ દેહ છે એને પોતાનું સ્વરૂપ માનવું નહીં જેમ કોઈક પુરુષ હોય તેને દરજીને ઘેર જઈને ડગલો સીવાડીને પહેર્યો હોય આપણે ત્યાં તો પહેલાં દરજી કપડાં આવે તો તૈયાર કપડાં થઈ ગયા નહીં તો દરજીને ત્યાં જ કાપડ આપીને કપડું સીવડાવે ને હવે દરજીને ત્યાં ડગલો સીવાડ્યો હોય ત્યારે એમ માને કે દરજી તે મારો બાપ અને દર્જન તે મારી મા કારણ કે એને બટન ટાંક્યા હોય ને દરજીએ કપડું સીવ્યું હોય એટલે ડગલાનો ડગલાનો પહેરવાવાળો જે હોય એનો બાપ કોણ અને માં કોણ દર્જન એમ જે માને તે મૂર્ખ કહેવાય એને કેવો કહેવાય મૂર્ખ કહેવાય તેમ આ જીવને આ દેહરૂપ જે ડગલો હવે સિદ્ધાંત મહારાજ કહે છે આ શરીરરૂપી ડગલો એ ક્યારેક તો બ્રાહ્મણને બ્રાહ્મણની થકી ઉત્પન્ન થાય છે આ બે સીવ્યો સ્ત્રીને પુરુષ ભેગા થયા એને આ શરીર સીવી નાખ્યું આપણું કોઈક સ્ત્રી પુરુષનું જોડલું ભેગું થયું એને આપણું શરીર સીવી નાખ્યું આ દર્જીન દર્જનને ઠેકાણે મહારાજ કહે છે અને અને આ જીવને દેહરૂપ ડગલો તે ક્યારેક તો બ્રાહ્મણને બ્રાહ્મણની થકી ઉત્પન્ન થાય છે અને ક્યારેક તો નીચ જાતિમાંથી ઉત્પન્ન થાય ક્યારેક ભંગી જાતિમાંથી ઉત્પન્ન થાય એમાંથી ઉત્પન્ન થાય તને ચોરાસી લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે એ દેહને વિશે પોતાપનું માને અને તે દેહના મા બાપને પોતાના મા બાપ માને તે મૂર્ખ કહેવાય અને તેને પશુ જેવો જાણવો એને કેવો જાણવો પશુ જેવો જાણવો અને ચોરાસી લાખ જાતમાં જે પોતાની મા બોન દીકરીઓને સ્ત્રીઓ છે તે પતિવ્રતાનો ધર્મ એકે પાડતી નથી માટે જે એવા સકપનને સાચું માને છે તેને અહમ અને મમત્વના ઘાટ કેમ ટળશે અહીં અહમને મમત્વરૂપી માયા ટાળવાની છે ને મહારાજ કે જે એવા સકપનને સાચું માને એને અહમ અને મમત્વના ગાટ ટળશે કેમ ટળશે કેમ માટે ભગવાનના ભક્તને વાલા ભક્તો તમે ગ્રહસ્થ આશ્રમમાં છો સો ટકા અમે જાણીએ છીએ કે તમારી પાસે આ વિચાર દ્રઢ રહેવો અતિ કઠણ છે પરંતુ તમારે આ વિચાર રાખવો જરૂરી છે તમે એવું વિચારો કે જે સાધુ થયા એને જ રાખવાનો અમારે નહીં રાખવાનો તો આ વચનામૃત ખાલી સાધુ માટે નથી બોલાયા આ ગ્રહસ્થ માટે બોલાયા છે આ સભાની અંદર ગ્રહસ્થ હરિભક્તો પણ બેઠેલા છે શ્રીજી મહારાજે ભક્તોને પણ આ બાબતની ટકોર અનેકા અનેક વખત કરી છે માટે નિત્ય વિચારપૂર્વક નહીં તો કેવું થાય જો કેવી ઘટના ઘટે છે આ સત્સંગની અંદર એક વડોદરાની અંદર નાદ ભગત કરીને હરિભગત થઈ ગયા બહુ સારા હરિભગત બહુ નિષ્ઠાવાળા નાથ ભગતને એક એવી ટેવ હતી કે પોતાના યોગમાં જે આવે ને એને ભગવાન સ્વામીનું ભજન કરાવવું ગ્રહસ્થ ભક્તોને આટલી ટેવ તો અવશ્ય હોવી જોઈએ આજે મને કહેતા આનંદ થાય આપણા અલ્પેશ ભગત પીઠવડીવાળા એક યુવાન છે પણ એને એને સત્સંગ થયો હું માનું છું કે સત્સંગમાં તો જન્મ્યા હતા પણ સત્સંગનું સાચું સ્વરૂપ સમજાયું ને સાધુ ભેગા રહીને સમજાયું એ એમને બે હજાર સાત કે આઠમાં વચનામૃત દ્વારા સત્સંગ થયો આજે એને કેટલા છ વર્ષ થયા હશે પણ એને છ મહિના સાધુ ભેગા રહ્યા અને છ મહિનામાં જે વચનામૃતિ સત્સંગ કર્યો આજે પોતાના ફેમિલી રિલેશનની અંદર કેટલી જગ્યાએ એને ભગવાન સ્વામિનારાયણ અને લોયા ધામનો સત્સંગને ગુરુજીને સંતોન પાઈ દીધા એને કેન પ્રકારે પૂર્વેશ ભગત છે આપણે અહીં કેટલું સેવા કરવા આવી ગયા હતા વહેલા વર્જિનિયાથી એ અલ્પેશ ભગત દ્વારા મિતેશ ભગત છે એ અલ્પેશ ભગત દ્વારા હિતેશભાઈને હરીશભાઈ છે અલ્પેશ ભગત દ્વારા કેટલા ફેમિલીને જોડ દીધા ગ્રહસ્થ ભક્તોએ આ કામ કર્યા જ કરવું જોઈએ કર્યા જ કરવું જોઈએ તમારી પાસે તમારા સંબંધી તમારા મિત્રો આવે અને મહારાજની વાતો કરો કરો ટેવ પાડો એને નથી ટેવ આપણે કરો એટલે એને ટેવ પડી જ જાશે આપણે એની ટેવમાં ભળીશું ને તો કોઈ દી નહીં સુધરે પણ આપણે જો કીધે રાખશું તો નહીં ફાવે તો ઓછો બેસશે પણ આપણે જો વાતો કરશું તો એના હૃદયમાં ઠરશે ખરી અને વાતો કરવાથી મોટો ફાયદો એ છે કે હામેવાળાના જીવમાં ઉતર્યું કે ના ઉતર્યું પણ આપણો જીવ તો બળિયો થઈ જ જાય હામેવાળો મજબૂત થાય કે ના થાય આપણે મજબૂત થઈ જઈએ આ અહમને મમત્વના નિષેધની વાતો હું કરું તો તમે કોઈ પાકા થાવ કે ના થાવ અહમને મમત્વમાં ટાળવામાં પણ મને તો વિચારો શરૂ થઈ જ જાય કે આ ટાળવાનું છે મને તો મારું સંશોધન શરૂ થઈ જાય એટલે ફાયદો બહુ છે વાતો કર્યા જ કરો તમે આશ્રમમાં છો એનો એ અર્થ નહીં કે તમારે સાંભળ્યા કરું વાતો કરો સત્સંગની કથા વાર્તાની બસ વાતો કરે જ રાખો મહારાજના ચરિત્રો કીધે જ રાખો એકાબીજાને કીધે જ રાખો અરે મહારાજનો સાધુનો મહિમાની વાતો સ્વામી કે નિરંતર કર્યા કરવી કરે જ રાખો એવા ગ્રહસ્થાશ્રમમાં ભક્તો છે જે કરે છે એવા સ્ત્રીઓમાં પુરુષોમાં બે જગ્યાએ પ્રવૃત્તિ કરવાવાળા છે આપણા સત્સંગી ભક્તો એના કારણે તો સત્સંગ વધે છે કાંઈ બધા સત્સંગી સુધી અમે સંતો ક્યાં પહોંચીએ છીએ પણ આપણા હરિભક્તો દ્વારા એને સત્સંગ થયો હોય એવી રીતે ભક્તો ભક્તો બધા જેને જેને ભગવાને શક્તિ આપી હોય થોડું બોલવાની તમે ધંધો કરી શકો છો બોલીને તો સ્વામિનારાયણ કોઈ ના આપી શકો બોલીને કોઈને મહારાજની નિષ્ઠા સાધુની નિષ્ઠા તમે ના પાઈ શકો બોલીને એ વાતો કરો કેમ ના થાય થોડું વાંચન કરો થોડું ચિંતન કરો એના દ્વારા થશે એના દ્વારા આપણા જીવમાં દ્રઢ થશે નાથ ભગતને એવું કે પોતાના યોગમાં આવે ને શ્રીજી મહારાજનો નિષ્ઠા નિષ્ઠય નિશ્ચય મહાત્મ્ય બધું દ્રઢ કરાવવું આવા દ્રઢ આગ્રહવાળા હતા પાછા આગ્રહવાળા આવા ભક્તો જે જે થયા ને એની પાછળ હજારો ભક્તો ભજન કરતા થઈ ગયા બોલો આશ્રમમાં હતા તોય એને ભજન કરાવવાનું તાન રાખ્યું પણ પોતે કરવાનું તાન હોય તો કોકને કરાવે ને આ કથા પૂરી થાય અને તરત જ પાછી સિરિયલ પાછળ આવતી હોય એ ચાલુ કરવાની હોય એ કોને સત્સંગ કરાવે કથા તો સાંભળી લે કદાચ આ પણ પછી પાછળ સિરિયલ આવતી હોય મૂવી આવતી હોય એ જોવાની ચાલુ કરવાનું હોય જેને ટીવી પછી સીધા સ્વામી હટ્યા અને આવી ગયું મૂવી એમ જો થઈ જતું હોય તો એ કોને સત્સંગ કરાવે એને તો આ કથા ઝેર થઈ જાય આ અમૃત પીવે એ ઝેર થઈ જાય એવું થાય એટલે તાન એવું રાખવું સૌ કોઈને સત્સંગનો ગુણ આવે ને સત્સંગનો પ્રચાર થાય અને ગમે તેવા સુખ દુઃખમાં પણ ડગે નહીં એવા દ્રઢને સુરવીર સત્સંગીઓ થાય આ પ્રકારે ભક્ત સતત પ્રવૃત્તિ કરતા કોઈ રીતે સુખ દુઃખમાં ડગી ના જાય કારણ કે સુખ દુઃખ એ જ્યારે આવે છે ત્યારે વ્યક્તિની બુદ્ધિમાં ફેર પડ્યા વિના નથી રહેતો અતિશય સુખ અને અતિશય દુઃખ આવે ત્યારે ગ્રહસ્થની બુદ્ધિ વિચલિત થયા વિના ન રહે એવા ગ્રહસ્થ ગણતરીના જ હોય અતિશય સુખ આવે ને તોય સત્સંગથી દૂર થઈ જાય અને અતિશય દુઃખ આવે ને તોય સત્સંગથી દૂર થઈ જાય નાથ ભગતે પોતે નાથ ભગત પોતાની જ્ઞાતિ પાટીદાર હતા પોતાની જ્ઞાતિના એક પ્રભુદાસ કરીને વડોદરાની અંદર પાટીદાર રહેતા હતા નાથ ભક્તે પ્રભુદાસને સત્સંગ કરાવ્યો મહારાજના નિશ્ચયની વાતો કરી સંતોના મહિમાની વાતો કરી અને પ્રભુદાસ ભગત થયા શ્રીજી મહારાજના ચરિત્રો પ્રભુદાસે જોયા છે સંતો દ્વારા પ્રભુદાસે મહારાજનો મહિમાને સત્સંગનો મહિમા સાંભળ્યો છે પ્રભુદાસને ત્યાં એક એવી ઘટના ઘટી પોતાનો સોળ વર્ષનો એક દીકરો હતો એનો અંત કાળ આવ્યો એકનો એક દીકરો સત્સંગ થયે હજુ થોડાક જ મહિનાઓ કે વર્ષ થયું હશે એમાં પ્રભુદાસના દીકરાનો અંત કાળ આવ્યો અને સોળ જ વર્ષનો ખાલી શ્રીજી મહારાજ સંત મંડળે સહિત દિવ્ય દેહ પધારીને ધોળા હાથીના રથમાં બેસાડીને છોકરાને ધામમાં લઈ ગયા કેટલું મોટું કામ થઈ ગયું જો એને સત્સંગ ના કર્યો હોત નાથ ભગતને જોડે બેસીને સત્સંગ ના કર્યો તો છોકરો તો હોળ વર્ષે મરવાનો જ હતો પણ લેવા મહારાજ આવત એને એ તો મહારાજનો આશ્રિત થયો એટલે મહારાજ લેવા આવે હવે આવું થયું આનંદ થવો જોઈએ કે શોખ થવો જોઈએ નહીં ગામની શેરીઓમાં એ વડોદરાની શેરીઓમાં બધા થયા તો પ્રભુદાસને આનંદ થવો જોઈએ કે શોખ થવો જોઈએ આનંદ થવો જોઈએ ને જોયા પછી કદાચ ના જોયું હોય તો તો એમ થાય કે અરે આ શું થયું પણ જોયું નજરની સામે જોયું તેજ ને મધ્ય મહારાજને સાધુ આવે આવું જોયું છે આવા દિવ્ય દર્શન પ્રભુદાસ અને એના સગા સંબંધીઓ અને આખી પોળના માણસોને થયા એ મહા આશ્ચર્ય પામે આશ્ચર્ય થયું આનંદ જ થયો પછી છોકરાના દેહનો અગ્નિ સંસ્કાર કરવા માટે જ્યારે સ્મશાન લઈ ગયા ત્યારે સત્સંગ તરફ દ્વેષ બુદ્ધિવાળા કેટલાક લોકો કહેવા લાગ્યા પ્રભુદાસ તમને સત્સંગ હદ્યો નહીં જીવની આ બહુ મોટી કઠિનાઈ યાદ રાખો ભક્તો મહારાજના વિષયમાં હલકી વાત કરતો હોય ને એ તમારો શુદ્ધો ગમે એટલો હેતવાળો હોય ને કરોડ ગાવ એનાથી દૂર રહેજો એ તમારો દુશ્મન છે કોબરા છે એવું સમજો કોબરા તમને શ્રીજી મહારાજના નિશ્ચયમાંથી જે તોડે એવો હોય ને તમારી હગી પત્ની હોય ને તો એને કોબરા સમજો તમારો હગો પતિ હોય ને તો કોબરા સર્ફ સમજો એને જે શ્રીજી મહારાજના નિશ્ચયમાંથી ડગાવી નાખે શ્રીજી મહારાજ ભગવાન છે એવું જે ટાળી નાખે આપણને શ્રીજી મહારાજની સર્વોપરિતા આપણને સમજો એમાંથી પાડી દે એ ગમે એવો મોટો આ દુનિયાનો હોય કે આ ધર્મનો હોય કોઈ વ્યક્તિ ગમે એટલો મોટો હોય એ ધાર્મિક જગતમાં હોય કે વ્યવહારિક જગતમાં હોય તમારા સંબંધમાં હોય કે તમારા મિત્ર મંડળમાં હોય પણ યાદ રાખો કલ્યાણના માર્ગમાં એ કોબરા સર્પ જેવો છે એનાથી અબજોગાઉ દૂર રહો એની આરેનો સંબંધ તોડશો ને એમાં તમને સુખી થશો દૂર રહો એક ઘરમાં રહેવાનું થતું હોય તો મનમેળ રાખ્યા વિના તમારું કર્તવ્ય એટલું નિભાઈને ત્યાંથી દૂર રહો પણ શ્રીજી તો નિશ્ચય તૂટે એવી વાત કોઈની ના સાંભળશો બીજું શ્રીજી મહારાજનો નિશ્ચય જે ભગવાનના મોટા પુરુષ દ્વારા આપણને થયો હોય ગુરુજી જેવા મોટા પુરુષ દ્વારા થયો હોય આની ઉપર ઓનલાઈન સાંભળવાળા કોઈ બીજા મહાપુરુષો દ્વારા જેને જ્યાં નિશ્ચય થયો હોય ત્યાં પણ એ મહાપુરુષોમાંથી આપણને નિષ્ઠા ના ડગે એમાંથી ડગે એવી વાત કોઈની ના સાંભળશો ત્યાંથી દૂર જતા રહો જેને તમને ભગવાન સ્વામી નારાયણ સર્વોપરી ઓળખાવ્યા એવા સાધુમાંથી કોઈ પણ તોડવાવાળો મળે એ તમારો સંબંધીઓ એનાથી દૂર જતા રહો જો પ્રભુદાસને અલૌકિકતા લાગી પણ દ્વેષી લોકોનો શબ્દ જ્યારે પ્રભુદાસે સાંભળ્યો કે સત્સંગ સદતો નથી નાદ ભગત તમારો હોળ વર્ષનો છોકરો સ્વામિનારાયણના થયા ત્યારે મર્યો ને સ્વામિનાયણના ના થયા હોત ને તો ના મરથ હવે આવું હોય સ્વામિનારાયણના ના થયા હોત તો ના મરથ સ્વામિયના થયા એટલે મર્યો નાદ ભગતના કહેવાથી તમે સત્સંગ કર્યો તો તમારો જુવાન દીકરો મરી ગયો માટે હવે કંઠી તોડી નાખો બાકી બીજું કઈ મરશે ઘરવાળી મરશે પાછળ ત્યારે એને કંઠી તોડીને ચિત્તામાં નાખી દીધી છોકરાની ચિત્તામાં કંઠી ગઈ બોલો અલૌકિક દર્શન થયા છતાંય આત્મનિષ્ઠાનો અભાવ જો આત્મા જાણ્યા હોત પોતાને અને એવું જાણ્યું હોત કે આ દીકરા દીકરીઓ એટલે ગુરુજીએ ગ્રહસ્થ ભક્તોને બહુ સરસ સમજાવ્યું કે તમે એવું સમજો કે મહારાજે અમને બધાઇને ભેગા રાખ્યા છે અમે બધાએ અક્ષરધામના મુસાફરો છીએ અમારે ઘેરા દીકરા દીકરીઓ રૂપે મહારાજે અમને જીવાત્માઓ મુક્તાત્માઓ આપ્યા છે એને ભણાવી ગણાવવા એને ભગવાન ભજાવવા એને ભગવાન ઓળખાવવા એ અમારી પરમ ફરજ છે અમે બધાએ મહારાજના ધામમાં જવાવાળા મુસાફરો છીએ કોઈ વહેલા પહોંચીશું કોઈ મોડા પહોંચીશું અમેરિકા આવવા માટે પાંચ ફાઇલો મૂકી હોય દાદાની મૂકી હોય બાની મૂકી હોય બાપની મૂકી હોય માની મૂકી હોય છોકરાની મૂકી હોય દીકરીની મૂકી હોય એમાંથી બે ફાઇલો વેલી ખુલે અને અમેરિકા વહેલાં પહોંચે કોઈને દુઃખ થાય કોઈને દુઃખ થાય શું વિચારે એમની વેલી ખુલી હાલો વાંધો નહીં તમે પહોંચો અમેરિકા અમે આવ્યા હા પાછળ દસ વર્ષ પછી ઓલા બે બેની ખુલે દુઃખ થાય ઓલા ખુલી અમારી ખુલશે જ ને તો ભાઈ અમેરિકાની પાંચ ફાઇલો એક હારે મૂકી હોય એમાંથી જો એક બે વહેલી ખુલે તો એ આપણે રાજી થઈએ છીએ બીજી દસ વર્ષ પછી ખુલે તો રાજી થઈએ છીએ તો એવું વિચારો કે ફેમિલીની ફાઇલ ધામની આપણે મૂકી છે મહારાજના ધામમાં જવાની મૂકી છે કોની ક્યારે વહેલી ખુલે કાંઈ નક્કી નહીં ક્યારેક એટીનની અંદરનો હોય તેને વહેલો ચાન્સ આવે અમેરિકા આવવાનો તો કેટલી વાર એટીનની અંદરનો હોય તો અક્ષરધામમાં જવાનો ચાન્સ એનો વહેલો હોય તો એની ફાઇલ વહેલી ખોલે પરંતુ જ્યારે આપણે મમત્વથી હોઈએ છીએ કે આ મારા હું એમનો ત્યારે અતિશય દુઃખ થાય અને સત્સંગ ચૂથાઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ છે ચૂથાઈ જાય કથા વાર્તા સાંભળીને પોતાની સમજણને એટલા માટે દ્રઢ કરવાની છે બાકી તો પાની કથા વાર્તાનું વહી જાય જે સ્વામિનારાયણ આજનું આજ ને કાલનું કાલ માટે કથા વાર્તા સાંભળીને મનન નિર્ધ્યાસ કરો જો ધીમંતભાઈ છે આપણા કથા થાય પછી એ કથાને પાછા ત્રણ વખત ચાર વખત સાંભળે આ ભાઈ કથા ત્રણ ચાર વખત સાંભળે એકની એક કથાને ચાર વખત સાંભળે હમણાં આજે વાત થઈ મને કે હું ચાર દિવસ પહેલાની કથા અત્યારે સાંભળું છું મેં કીધું નહોતી તો કે એ વખતે સાંભળી હતી પણ ફરી રિપીટ કરું છું કેમ કારણ કે કથાને એક વખત સાંભળવાથી ક્યારે એટલે શ્રીજી મહારાજે હમણાં વચનામૃત ગરડા અંતેના ઓગણીસમાં માં શું કીધું ભગવાનના એવા સાધુને હેત અને મમત્વ દેજો અને એનો નિત્ય શ્રવણ મનન નિદિધ્યાસ કરવો નિત્ય કરવું પડે હવે આ જ આ વાત થઈ કે અમેરિકાની ફાઇલ મૂકી હોય તો આપણે રાજી થઈએ છીએ બેની ફાઇલ ખુલે તો બેની દસ વર્ષ પછી ખુલે તોય રાજી થઈએ છીએ ઓલાને આશા હોય કે દસ વર્ષ પછી આપણી ખુલવાની જ છે ને તો અક્ષરધામની ફાઇલ કોઈની વહેલી ખુલે અને કોઈની પાછળ ખુલે તો રાજી થવું જોઈએ કે નહીં આટલી આ વાતનો વિચાર આપણે પચીસ પચાસ સો બસો પાંચસો વખત કરીએ ત્યારે એ વિચાર દ્રઢ થાય નહીં તો આ જ કીધું ને ગયું કાલ આજે જ રાતે પ્રસંગ બને તો જે સ્વામિનારાયણ મહારાજમાંથી તરત ડગમગાટ થાય તરત જ સાધુમાંથી ડગમગાટ થાય આપણે કાંઈ સત્સંગ શ્રીજી મહારાજે પ્રથમના સિત્તેરમાંમાં કીધું સત્સંગ પોતાના જીવના કલ્યાણને અર્થે કરવો એને અર્થે કરવો જ નહીં છોકરા મરી જાય છે જીવ તારે ગરીબ છૂત રૂપિયાવાળો થાવ એને માટે સત્સંગ કરવો જ નહીં પ્રથમનું સિત્તેરમું એવું કહે છે ભલે સત્સંગમાં બધે વાતો થતી હોય કે અમને તો આમ કર્યું એટલે અમારું તો આમ થઈ ગયું નામ થઈ ગયું આમ થઈ ગયું એટલે સત્સંગ કરવાનું એટલે નહીં કરવાનો એ તો મોટા સાધુ રાજી થાય ક્યારેક કહી દીધું કે જા તું સુખ્યો થઈશ થઈ જાય છે તું જા તને તારા ધંધા થઈ જશે થઈ જાય છે પણ એ ધંધા કરવા માટે સત્સંગ નથી કરવાનો આ લોકના રૂપિયા મેળવવા સત્સંગ નથી કરવાનો આ લોકમાં દીકરા દીકરીઓ નથી ને દીકરા દીકરીઓ મેળવવા માટે સત્સંગ નથી કરવાનો શ્રીજી મહારાજ ના પાડે જ પ્રથમના સિત્તેરમાં કહે છે જીવના કલ્યાણને અર્થે સત્સંગ કરવો જીવના કલ્યાણને અર્થે આ જ કાલ પડી જાય તો શું આપણું રહેવાનું છે આ લોકનું કયું સુખ રહેવાનું છે મહારાજ કે આ ઘડીએ ના પડે મરી જવું છે ઘડીનો નિર્ધાર નથી એ જો વિચાર દ્રઢ રહે તો શું બાકી રહે નિષ્કામ થતા જઈએ દિવસે 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 નિષ્પૃહ્ય અને નિષ્કામ થતા જઈએ ભગવાન શ્રીહરી પાસેથી કેવડેના રાજીપાની ઈચ્છા મેળવે રાજીપો જ રાખીએ બસ હે મારા તમે રાજી થાવ કેટલું જીવ્યા એના કરતાં થોડી ઉંમરમાં મહારાજ રાજી થઈ જાય મોટા પુરુષો રાજી થઈ જાય આવું કંઈક કરીએ પ્રભુદાસનો દીકરો મરી ગયો કંઠી નાખી ચિત્તામાં અને પછી ગયાજી જઈને શ્રાદ્ધ કર્યું ગેલા એના ગયા શ્રીજી મહારાજના કોઈ પ્રસાદીના સ્થાનમાં ન ગયા અને ગયાજી જઈને શ્રાદ્ધ કર્યું ઘણું દ્રવ્ય વાપર્યું બહુ દ્રવ્ય વાપર્યું ત્યાં ત્યાંથી ઘેર આવ્યા પછી નાદ ભક્તએ ધીરે ધીરે અનેક પ્રકારે સમજાવ્યા નાદ ભગતને થયું દીકરો તો ગયો પણ એ તો ધામમાં પહોંચી ગયો પણ આ પ્રભુદાસ રખડી ગયો દીકરો ગયો બાપ રખડ્યો એ તો પહોંચી ગયો સફેદ હાથી ઉપર મહારાજ બેસાડીને લઈ ગયા પણ આ પ્રભુદાસે કંઠી તોડીને મહારાજનો અભાવ લીધો સાધુનો અભાવ લીધો સત્સંગનો અભાવ લીધો આ તો ધામમાં નહીં નાથ ભગતને ચિંતા ઉપડીને બહુ પ્રકારે સમજાવ્યા તે થોડુંક કંઈક આવી પાછી અને સત્સંગ ફરી ધારણ કરવાનું કહ્યું હારું ચાલો વાંધો નહીં તમે બહુ કહો છો ને નાથ ભગત તો હું કંઠી પહેરીશ બસ ત્યારે પ્રભુદાસે પૂછ્યું હું તમારી સાથે ગઢડા આવું તો શ્રીજી મહારાજ મારા દીકરાને દેખાડશે ઉપાડી ગયા છે તો એ જ વાત તો નક્કી જ છે જોયા જ છે મેં મારી હગી આંખોએ જોયા છે તો પ્રભુદાસ કે મારા છોકરાને શ્રીજી મહારાજ દેખાડશે ખરા નાદ ભગત કે આ ચોક્કસ દેખાડશે પછી નાથ ભગત પ્રભુદાસ અને એના ઘરના ત્રણે જણા ગઢડે આવ્યા શ્રીજી મારા સભામાં બિરાજમાન હતા પછી ત્રણેય જોઈને મહારાજ બોલ્યા નાથ ભગત આવ્યા કે ત્યારે હા મહારાજ પછી મહારાજે પૂછ્યું પ્રભુદાસ તમે પણ સાથે આવ્યા છો મહારાજે આવું પૂછ્યું એટલે પ્રભુદાસને તો કાંઈ મૂળ નહોતો મોઢું બગડેલું ઉતરેલા રીંગણા જેવું અને મહારાજ હા હું કાંઈ આમ જોવે નહીં અને મોઢું બગાડીને ઉભેલો હા મહારાજ મહારાજ કે પ્રભુદાસ એવું સાંભળ્યું છે કે તમારો દીકરો દેહ મૂકી ગયો હવે વિચારો શ્રીજી મહારાજનો નિશ્ચય જો પાકો ના કર્યો હોય તો શું દશા થાય શું દશા થાય મન કંઈ સાંભળ્યું છે કે તમારો દીકરો દેહ ગયો ગયો બહુ ખોટું થયું આ રીતે મહારાજ વાત કરતા હતા ત્યાં તો પ્રભુદાસ છે ને તરત જ આમ ઘુરક્યો મારા દીકરાને કે તમે સફેદ આથીનો રથ લઈને ઉપાડી ગયા છો સાધુવારે આવીને પાછા મને કહો છો કે મારો દીકરો દેહ મૂકી ગયો હોળ વર્ષનો મારો છોકરો તમને વડોદરાની શેરીઓમાં બીજા કોઈ છોકરા જ ના મળ્યા મારો જ ભાડ્યો તો તે એને ઉપાડ્યો આકડા થઈ અને બહુ બોલ્યા મારા દીકરાને તમે જ લઈ ગયા છો ત્યારે વડોદરા શહેરના બીજા માણસોમાં માણસોની ક્યાં ખોટ હતી તે દોડા હતી પર મારા જ છોકરાને તેડી ગયા હવે મેં તો સત્સંગ છોડી દીધો છે સાંભળી લો મહારાજ મેં તો સત્સંગ છોડી દીધો છે પણ આ નાદ ભગત બહુ ભલા માણસ છે એને બહુ કહ્યું ને એટલે ગઢડે આવવાનો આગ્રહ કર્યો એટલે આવ્યો છું બાકી ને તમારે કોઈ લેવા દેવા નથી આવે મેં તમારું નહીં નાખ્યું શ્રીજી મહારાજનું નહીં નાખ્યું બોલો સફેદ હાથી પર જોવા છતાંય એટલે કોઈ કોન્ફિડન્સમાં રહેવું નહીં મારો સત્સંગ આવોને આવો જ રહેશે બધી રીતે પોતાની જાતને ટ્રેન કરવી કે કોઈ રીતે કોઈ પરિસ્થિતિમાં આ મહારાજ આ સાધુ આ સત્સંગનો પરિવાર કોઈ રીતે ના છૂટે એટલું પોતે પોતાની કાચપ પોતાનું કાચું અંગ હોય એ પોતાને જ ઓળખાય હું કયા અંગે કાચો છું શ્રીજી મહારાજ કે ગબરગઢને ખબર ના પડે મૂરખને ના ખબર પડે થોડું વિચારીએ જ ખબર પડે કે હું કઈ કાચો છું મારું અપમાન થાય તો હું પાછો પડી જાઉં મારું સર્વસ્વ કંઈ આપવાનું થાય તો પાછો પડી જાઉં મારા ઘરમાં કોઈ મૃત્યુ પામે તો પાછો પડી જાઉં ક્યાં પાછો પડી જવું એમ છે એ ટાળવી કેવી રીતે ટળશે પૂર્વે જે ભક્તો થઈ ગયા આ જ જે ભક્તો થયા એના ઇતિહાસો વિચારવા પડે મેં ગઈકાલના કીધું ચંદ્રશેખરભાઈ પંડ્યા મુંબઈના પોતાની સોળ વર્ષની દીકરી ધામમાં ગઈ વાજતે ગાજતે ચુંદડી પહેરાવીને જેમ કોઈ કોઈ પુરુષને વરવા માટે જેમ જેમ નવી કોઈ છોકરી પરની પરનવા જાતિ હોય ને એને જેમ ચુંદડી પહેરાવે અને જેમ કપડાં પહેરે એમ એ દીકરીને એવા કપડાં પહેરાવીને સ્વામી વરાવી ધન્યવાદ છે ને આવા મા બાપને ધન્યવાદ છે ને એની હમજનને આ સદીમાં આ ટાઈમે સવારની વાત 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 દિવસ વારે વારે કરવાની ઈચ્છા થયા કરે અમારા હૃદયમાં ગોખીન ના આવ્યો અમે સંતો પણ તોય વાત આમ હૃદયમાંથી ઉભરો આવી નીકળી જાય રાજીપો થાય એની ઉપર સહેજે રાજીપો થાય શું સમજન છે વચનામૃત તો આજ હમજન કે છે ને જગત ભલે ને પીલતું કે સોળ વર્ષની છોકરી મરી ગઈ સોળ વર્ષની છોકરી મરી ગઈ માં ગયા હોય ને તો એને એને કેટલું બધું લાગી આવે એસી વર્ષે નેવું વર્ષે દાદા દાદી જાય તો આવે તો ભાઈ રજા આપો બાકી પંચ્યાસી વર્ષના દાદા હોસ્પિટલમાં ગયા હતા આજથી ચાર પાંચ વરસામી ભગવાનને પ્રાર્થના કરો ને કે દાદાને સારું થઈ જાય મેં કહું ભાઈ દાદાને આવે જવા દે પંચ્યાસી વર્ષે હજુ દાદાને સારું થઈ જાય ઠીક છે કે પચીસ વર્ષ માટે કોઈ કહેતા હોય કે ચાલો ભાઈ પ્રાર્થના કરો તો કોઈ ધૂન કરીએ કાંઈ ભજન મહારાજની ઈચ્છા હોય એમ કરે પણ પંચ્યાસી વર્ષના દાદા માટે શું પ્રાર્થના હોય એના માટે તો એ જ પ્રાર્થના હોય કે સુખેથી દેહ છૂટે સુખેથી દેહ છૂટે દુઃખી ના થાય આટલી જ પ્રાર્થના ઉંમરવાળા માટે પ્રાર્થના કરાવો ને સંતો પાસે કે ગુરુજી પા આટલી જ કરાવી કે એમને દુઃખ ના પડે અને સે જે મારાથી ઈચ્છા હોય એમનું શરીર છૂટી જાય આવી પ્રાર્થના કરાવવી જોઈએ કહો પંચ્યાસી વર્ષે હાજા કરવા ઈચ્છે અને અહમને મમત્વ કેમ ટળે ગમે એટલી કથા સાંભળી હોય શું કામ લાગે હવે મેં તો સત્સંગ છોડી દીધો છે સાંભળ્યું મારે તો નાથ ભગતારે એટલે આવ્યો છું અને અમે આ નાથ ભગતે આવવાનો આગ્રહ કર્યો ઠરાવ કરીને અમને બેન તેડી લાવ્યા છે ત્યારે મહારાજ કહે તમે આવ્યા બહુ ઠીક કર્યું તમારા દીકરાને જોશ મારા તો અંતરિયામી છે ને તમારા દીકરાને જોવો છે ત્યારે કે અમે એક વખત તેને જોઈએ તો શાંતિ થાય પછી શ્રીજી મહારાજે હળવદના રહીશ શાસ્ત્રી લક્ષ્મીરામ દેરાશ્રીને બોલાવીને કહ્યું કે તમે આ હરિભક્તને ગેલા નદીમાં લઈ જઈને શ્રાદ્ધ કરાવો ગયાજી કરી આવ્યા છે પણ ગેલામાં શ્રાદ્ધ કરાવવાને તેથી એમને ખડખડિયા પાસે શ્રાદ્ધ કરાવીને પ્રભુદાસે પિંડદાન આપ્યું ત્યારે દીકરે પ્રત્યક્ષ આવીને ખડખડિયામાં ઉભા રહીને પોતાને લીધું દીકરો પ્રત્યક્ષ આવ્યો પિંડદાન લીધું એ જોઈને પ્રભુદાસને એની સ્ત્રી છોકરાને વળગી પડ્યા ચુંબન કરવા લાગ્યા મારો દીકરો મારો દીકરો કહીને ચુંબન કરવા લાગ્યા શ્રાદ્ધ કરાવનાર બ્રાહ્મણે એમને ઘણા શ્રાદ્ધ કરીને બોલાવ્યા પણ તે બંને જણા આવ્યા નહીં છોકરો જયારે અદ્રશ્ય થઈ ગયો ત્યારે બંને જણા દરબારમાં મહારાજ પાસે આવ્યા પેલો છોકરો અદ્રશ્ય આમ પકડીને કર્યું મારો દીકરો મારો મુન્યો માથે હાથ પેર્યો અદ્રશ્ય થઈ ગયો ત્યારે આવ્યા મહારાજે પૂછ્યું કેમ દીકરાને દેખ્યો ત્યાર કે મહારાજ દેખ્યો તો ખરો પણ અમારી સાથે કઈ બોલ્યો નહીં ઊભો રહ્યો આમનો આમ મહારાજ અમે બધું બોલ્યા પણ એ તો કાંઈ ના બોલ્યો માટે તે બોલે ને વાતો કરે તો ઠીક હવે બોલો અહમ ને મોમત હો તળેહારવા જાણે છે કે જતોરિયો શરીર બાળી દીધું હજુ બોલે તો ઠીક પછી શ્રીજી મહારાજ કે આજ રાત્રિએ તમે બે જણા વાસુદેવ નારાયણના ઓરડામાં બેસજો એટલે તમારો દીકરો તમારી સાથે વાતો કરશે આજ રાતે બે દીકરો તો મહારાજ પાસે જ છે ને મહારાજને મોકલવાનો જ બીજું અને પછી બંને રાત્રિએ ઓરડામાં બેઠા તે શ્રીજી મહારાજની ઈચ્છાને કૃપાથી દિવ્ય દેહે છોકરાએ આવીને ચિત્રકેતું રાજાને તેના દીકરાએ જેમ જ્ઞાન આપ્યું હતું ને એમ જ્ઞાન આપ્યું ઠાલા મફતના આઈ હોય તે શું કરો કે છોકરાએ આવી પ્રભુદાસને ખખડાવ્યા આ મફતના તમે આવી હોય શું કરો છો હોળ વર્ષ પહેલાં હું ક્યાં તમારો દીકરો હતો હોળ વર્ષ પહેલાં તમારો દીકરો હતો હું તમે તો હતા જ ને પ્રભુદાસ તમારી ઘરવાળી હતી જ ને તો હોળ વરસ પહેલાં હું તમારો દીકરો હતો જીવાતમાં અનેક યોનિમાં અનંતવાર જન્મ લે છે ને મરે છે કેટલી વાર તમે મારા દીકરા થયા છો ત્યારે આ વખતે હું તમારો દીકરો થયો એમાં તમે માગી લાવેલા ઘરેના પોતાનું માનીને દુઃખી શા માટે થાવ છો આ વખતે હું તમારો દીકરો થયો તમે મારા કેટલી વખત દીકરા થયા છો આ તો કોક પારકું ઘરેનું છે એટલે માનવું કે મહારાજના આપેલા છે અમને સંતાનો મહારાજના દીધેલા છે મહારાજની પેઢી છે આ એવું ગ્રહસ્થાશ્રમમાં રાખવું આ વાતો ફક્ત કરવા માટે નથી આ વાતો ફક્ત સાંભળવા માટે નથી આ વાતો પ્રમાણેનું પોતાનું જીવન બનાવવા માટે કથા છે આ વાતો પ્રમાણે તમારા ગ્રહસ્થ આશ્રમમાં વાલા ભક્તો આવી સમજણને દ્રઢ કરજો જેનાથી સત્સંગમાં ક્યારેય તમને વિઘ્ન ન આવે કારણ કે કોની પરિસ્થિતિ ક્યારે શું થશે કાંઈ નક્કી નથી કાંઈ નક્કી નથી આજે આ ચંદ્રશેખરભાઈ પંડ્યાનો સત્સંગ એ જન્મથી સત્સંગી છે પરંતુ એને કથા વાર્તાનો સત્સંગ છેલ્લા પાંચ કે છ વર્ષનો છે ખાલી છ વર્ષનો સત્સંગ આટલી હિંમત આપે એમ છ વર્ષનો સત્સંગ આવું શીખવાડે કે પોતાના દીકરાની જાનમાં સત્સંગી સિવાય કોઈ નહીં છ વર્ષનો સત્સંગ આવો થઈ જાય અને પચીસ તીહ ને ચાલી વર્ષ સત્સંગના પગથિયા ઘસી નાખ્યા હોય કથાઓ ઘસી નાખી હોય સાધુની વાતો ઘસી નાખી હોય તો કંઈક થાય પેટમાં સ્વામીનો નિશ્ચય ડગી જાય મહારાજમાં નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ થવા લાગે સાધુના નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ થવા લાગે સત્સંગ પ્રત્યે અભાવ આવવા લાગે આ તે કેવો સત્સંગ કોણ વધ્યો સ્વામી કે હજાર વર્ષનો ખીચડો એને હાંગરિયું આવે અને પાંચ વર્ષનો આંબો એને કેરિયું આવે જ્યારે કથા વાર્તાથી આપણે સત્સંગને દ્રઢ કર્યો હશે ત્યારે આંબા જેવો સત્સંગ આજે કહી શકાય કે ભાઈ આ ચંદ્રશેખરભાઈનો સત્સંગ આંબા જેવો કહેવાય આંબા જેવો કહેવાય બાકી તો હું સત્સંગ કર્યો માટે સત્સંગની વાતોને વાલા ભક્તો શ્રવણ મનન નિધિદ્યાસ કરીને દ્રઢ કરવી જીવમાં દ્રઢ કરવી અને પછી આ છોકરાએ ખખડાવ્યા કે સત્સંગ થયો અને શ્રીજી મહારાજની ઓળખાણ થઈ એ આપણા અહોભાગ્ય છે એમ સમજો પૂર્વે ઋષિ મુનિઓ હજારો વર્ષ પર્યંત તપ કરતા તો પણ ભગવાન તેડવા આવતા નહીં આજ થોડો કાળ દ્રઢતાથી ભક્તિ કરી એટલામ સાક્ષાત આવીને પોતાના ધામમાં તેડી જાય છે આ કંઈ સાધારણ વાત છે ઓલો છોકરો વાસુદેવ નારાયણના ઓરડામાં આ પ્રભુદાસને એની ઘરવાળીને ઉપદેશ દે છે હવે જો તમારે મારે વિશે ખરેખર હેત થયું હોય ને તમારે મારે વિશે બહુ હેત છે ને મારો મુનિયોને મારો કાળિયો ક્યારના કરો છો ને તો સાંભળો ભગવાનના ધામમાં જ્યાં હું છું ને તમે પણ શ્રીજી મહારાજની દ્રઢતાથી ભક્તિ કરીને અંતે ત્યાં આવો ત્યાં ભેગા થશું આપણે ત્યાં ભેગા રહેશું આવો ત્યાં અહીં પાંચ પચી વરસ પચાસ વરસ ભેગા રહેવું એને કરતાં ત્યાં યુગો યુગાંતર ભેગા રહેશું આવો ને ભાઈ ભજન કરીને ત્યાં પહોંચો અમારી ભેગા તો આપણે ત્યાં અખંડ અવિનાશી સુખ કાયમ ભેગા ભોગવીશું માટે હવે માથા સાટે ખરી સત્સંગ પાડજો આટલું કંઈ છોકરો અદ્રશ્ય થઈ ગયો ત્યારે પ્રભુદાસે ફરી વર્તમાન ધાર્યા વર્તમાન ધારીને ઘેર પહોંચ્યા ને વડોદરા છ ને એની ઘરવાળી ગઈ છ ને ઘરવાડી ગઈ હદ્યો સત્સંગ સત્સંગ હદ્યો ફરી બાળ વાગ્યા ઓલા તો બેઠા જ તા રાગ દ્વેષ ને આ તો તમારા સત્સંગ તોડાવવા માટે એટલા મજબૂત માણસો હોય છે આ જગતમાં એવા રચ્યા છે કે ગામના ઢેળભંગી આવીને તમારો સત્સંગ તોડી નાખે ના સત્સંગમાં તો એવું જ બધું સત્સંગમાં જવાય જ નહીં આ સત્સંગમાં આમ જ થાય એ ભગવાનને સાધુપાએ જાવ આમ જ થાય મંદિર જાવ એટલે આમ જ થાય જો આ તમારું ઘર તૂટ્યું ને ચોરી થઈને કારણ શું મંદિર ગયા એટલે ત્યારે બધા મંદિર જવા વાળાને ઘર તૂટે જ જાતો નથી અને થતું જ નથી જો તમારી આ ગાડીને એક્સિડન્ટ થયો મંદિર જતા તને એક્સિડન્ટ થયો ને મંદિર જવાનું એ ભગવાન પાસે કશું છે જ નહીં ભગવાન જેવું જો એવું હોય તો તો થાય જ નહીં ને તે હું મંદિર આવે એનું એક્સિડન્ટ જ ના થાય ભાઈ અમે સાધુ થઈ ગયા આખા સમર્પિત તો અમારી ગાડીઓ અથડાય છે અમારે એક્સિડન્ટ થાય છે અમારે ફ્રેક્ચર થાય છે અમારે કોઈ વાર મગજમાં પ્રોબ્લેમ થાય છે અમારે કોઈ વાર આવે છે કિડનીમાં પ્રોબ્લેમ અમારે આવે છે બધું તો આખા સ્વામી એને સમર્પિત થયા તોય આવે છે કે એના માટે કરવાનો કાંઈ ના થાય માટે જીવને વિચાર જીવનો સત્સંગ કરવાનો જીવનો લોયાધામ પરિવારના ભક્તો જે આ કથા સાંભળે છે એને મારી કરબદ્ધ વિનંતી છે જીવનો સત્સંગ કરીએ આ લોકના સુખને આ લોકના વૈભવ માટે સત્સંગ ના કરીએ એ તો જગતમાં ઘણું પડ્યું છે હા આ જગતના કરોડોપતિઓ સ્વામી કે માછીમારને ગેર કરોડો રૂપિયા છે મુંબઈની વેશ્યાઓને ત્યાં કરોડો રૂપિયા છે હું ભગવાનની કૃપા જાણવી એ કંઈ કૃપા છે એ કૃપા નથી કૃપા તો એ છે જીવમાં ભગવાનની મૂર્તિ સિદ્ધ થાય છ માસ થયા પ્રભુદાસના ઘરવાળા ધામમાં ગયા ને લોકો મેના મારવા લાગ્યા પ્રભુદાસ સત્સંગ હદ્યો નહીં જો છોકરો ગયો આ પાછળ ઘરવાડી ગઈ કઈ સત્સંગમાં છે પ્રભુદાસ કે સત્સંગ તો શિરને સાટે છે હવે હવે દ્રઢ થઈ ગયું હતું કે શ્રીજી મહારાજ હાચા છે ઓલા છોકરાએ ઉપદેશ દીધો હતો ને એટલે પાકું થઈ ગયું હતું પણ વાત એ છે કે આત્મનિષ્ઠાની જો કાચપ હોય તો સત્સંગને વિઘ્ન આવ્યા વિના રહેતું નથી માટે આ વાતો શ્રીજી મહારાજની છે નિત્ય આપણે વિચારવાની રહી ઓન તમે મુમુક્ષો છીએ મોક્ષના માર્ગે ચાલેલા છીએ માટે મહારાજની વાતોનું શ્રવણ મનન નિદિધ્યાસ એમાં વિશ્વાસ આ વાત સાચી જ છે એવો આપણને હોવો જ જોઈએ એ રાખી નિત્ય જો આપણે કરીશું તો અહમ અને મમત્વરૂપી માયા કોઈક દિવસ સંપૂર્ણ આપણી અંદરથી ટળશે અંતેનું ઓગણચાલીસ હું વચનામૃત હજુ ચાલુ છે એને આપણે ફરી વાર સાંભળશું બોલો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજ વાલા ભક્તો આવતીકાલે ગણેશ ચતુર્થી છે સવારની અંદર મંદિરની અંદર પોણા નવ વાગે જ્યારે કથા અને ધૂન પચશે ત્યારબાદ અહીં ગણેશ પૂજન થશે એ તમને લાઈવ દર્શન ઘરે બેઠા જે ભક્તોને શક્ય હોય દર્શન કરજો આવતીકાલ ગણેશ ચતુર્થી છે ગેર પણ ગોળના લાડુ મહારાજને બનાવીને ધરાવજો ગણપતિજીને પણ ધરાવજો પછી પ્રસાદ પણ જમજો અને આવતીકાલે આ ગણેશ ચતુર્થીનો આવતીકાલે પૂજન છે